વર્ણાનામૃત સંગાના રસાના છંદ સામપી એ વર્ણાનામૃત સંગાના રસાના છંદ સામપી મંગલા નાચ કરતારો વંદે વાણી વિનાયકો એ વંદે વાણી જોતે પ્રલંબા જગદંબા યાદયંબાઈ શરી વદનક જલંબા ચંદ્રબંબા તેજ દંબા દુઘરી માં મોગલ જગદંબા મહાગરલ કરોડો નદી ધરતીના પટમાં તે અડોડોડોડોડોડ કરતા સમુદ્રના મુખમાં ઓરાઈ જાય એમ મહાગરલ છે મોગલ. મોગલનું મોગલના સ્વરૂપ ઓસાર હોય, મોગલના સ્વરૂપ વિરાટ, મોગલના ખોળે મળ્યા છે. કોઈ બેને, કોઈ ધીડીએ, કોઈ બેને, કોઈ ગઢેરી માએ ઘરે મોગલને દીવો કર્યો અને કીધું કે હે માં મોગલ, તું મારા સ્વરૂપની રક્ષા કરજે. હે મોગલ, કોઈ બેને પ્રાર્થના કરી હોય કે હે માં મોગલ, મારા ભાઈની રક્ષા કરજે. જ્યાં જ્યાં મોગલનો દીવો થયો છે, મોગલી બધાને પકડી એ હૃદયમાં બેહીન તમે અહીંયા મોગલના ખોળે, મોગલે બોલાવ્યા છે એટલા માટે આવ્યા છો. મોગલે બોલાવ્યા છે. આપણી ઈચ્છા તો કેટલી હોય, બધે જઈ ન શકી, પણ મોગલ જયારે બોલાવે તો એક ઈચ્છા થઈ જાય, એની એની બોલાવે. અને મોગલનું ડાક વાગે ને સાહેબ, બધા સાજીન વગાડવા સાજિંદાવ છે ને, જે સાજ છે એ બધા ચડાવવાથી વાગે, એક જ એવું સાજ છે જે ઉતારવાથી વાગે, એનું નામ છે ડાક. આપણે ક્યારેક મા પાસે ઉતરી જવું, અહંકાર અભિમાન છોડી અને માના થડે પગરખાથી હેઠું ઉતરી જવું, ગાડીથી હેઠું ઉતરી જવું, ઘોડાથી હેઠું ઉતરી જવું, હેઠું ઉતરવું, એ સંગીત વાગે એટલે ડાક વાગે છે સાહેબ. હા આ સિંહ પીડો પાંદરે બિચારો શું કરે બળવાન. પણ જોગ માયા કેવી છે, જ્યાં જોતે પ્રલંબા જગ દંબા યાદ યંબા ઈશરી વદનક જળંબા ચંદ્ર બંબા તેજ દંબા તું ઘરી અને હોતે અતાકમ બીર હાકમ બજે ડાકમ બમણી જગ માય પરચા દીઠ જાહર અને રાસ આવડ રમણી ઈ ભગવતી જાય ચોકમાં ઉતરે. કેટલી આયુ, કેટલી ભગવતી, કેટલી ચારણ આયુ. આહીર તો મારા મામા છે, કારણ કે આપણે કહે ને મા મેરું આવે ને, મા મેરું, મા તરફથી મેરું, તે મામા આર્ય અમારો જૂનો, આજકાલનો સંબંધ નથી. બે પાંચ મામા ઓળખતા હોય, બે ચાર પાંચ ગઢવી, આહીર મામાને ગઢવી ઓળખતા હોય એમ નહીં, જૂનો નાતો બાપ નાગકુળથી નાતો આવેલો આવે છે. શેષ નાનો મહેશ ડાડો આ ચારણો દહુ પખે ઉદળા એમ જૂના નાતા આર્ય મોગલ અહીંયા આવે જ બાપ. પેલા જ કીધું એમ કે મહાગરલ કેવી છે, કેટલી આવી ઉતરી કે ભાઈ આવી સંકટ બળ તાર વચારણ બેડો ના મારા ભાવણા લઈ અબ ધારાણી નોર તા તો ધારાણી બધાર મૈયા તો ધારાણા કવે જરા જાણદારી ગાજર લાડ ગાલિકા ભવાની જપર અવિજી અંબિકા દેવી કથા જગરાય દાદો વાડા વાડી આશાપુરા ડુંગરીથી દડા વાડી માઢરાણી દુધનામાં ભજાળી મમાય દાદો ઉદાવાળી રાજભાઈ કદ દિલ્હી અને કદ ચરાડવો આવજે રાજા લુદાની જા રાજધાની ભવી માથે જળ ઊંડા ફળ છીછરા કામનો લંબે કેસ નર પટા ધર નિભજે આયો મર ધર દેશ ત્યાંથી પિથળ રાઠોડે
બાપુ ભાર્ગવ બાપુ આપજે રાજલ ઉદાની ને હોકારો થયો અને આપની માલપા ખરા રા 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 કરતી ગઈ આઈ રાજભાઈ માં ચડવા વાળા રાજભાઈ માં મારા ગામ ના ભાણીબા મારું ગામ ધાંગધરા ની બાજુમાં બાવળી ગામ છે રાજભાઈ માં ના માતુશ્રી નામ એટલે હીરભાઈ અને અમારા ગામ ના શ્યાળીઘર રાજતાર માં ગયેલા રાજભાઈ માં હારે અમારે જૂનું નાતો છે રાજા લાય રે ભગવતી એક નાનો મારે પ્રસંગ કેવો છે પણ એક દુવાળો ગાઈ લઉં ગાડા ત્રંબાળો ધમંકા ધારા ગાગાણા બ્રહ્મંડા ગાજા સિંધુડા સોમંદા ધોટા સોગાળા સપોત દાદો પવનકા પકાળા ડાબા પૂર હલ્લા પાઈ દળા બોહરી લટાણા દોડી ડબરી ખબોડ થોડુંક બોલી લઉં કારણ કે આજ પહેલા જ મેં કીધું સિંહ પીડ્યો પાંજરે બિચારો શું કરે બળવાન ભગવાન શંકરાચાર્ય એમ કહે છે શંકર એમ કહે છે હે બાપ એટલે આ બાજુ જો ને વીડિયા નહીં આ મોગલ ના વીડિયામાં આવી જાઓ તો ક્યાંય ભોગી જાઓ આ તો કસગડું છે કસગડું એ થળામાં એ ફળામાં મોગલ નું આવડું ફળું છે સાહેબ પણ બ્રહ્માંડ ના બ્રહ્માંડ એની માલ પર ટલા લેતા હોય બાપ બ્રહ્માંડ ના બ્રહ્માંડ અને ફળાની સાધના હું કહું છું જેથી ચારણો ધા નાખી અને દુકાળ પડ્યો દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેહન આવે મરજાવે ઘોર દુકાળ પડ્યો ગાયા મકોડા ભૈરખા સ્ત્રી ભૈરખા બાપ આવા દુકાળમાં ચારણો હાલતા થયા બાપ ભાનુશાલી અને ચારણો હાલતા થયા એટલે નાની એવી દીકરી કે મારે માતાજીને હારે લઈ જવા છે મારે માને હારે લઈ જવા પણ માં આવે કેમ બધા ચારણો હારે ધા નાખી અને જે નાના નાના બાળકોટા એને ધવરાવવાની ચારણાઓ મૂકી દીધા ઓઢણાના સેડા લાંબા કરી હે ભગવતી હે જગદંબા હે લોબડી આળી આમ ધા નાખી કે તારે હારે લઈ જવી માં હારે હાલ અમારે વાંઢે જવું છે મારે માલ ઢોલ લઈને જવું છે વાંઢમાં સમજે નહીં સાહિત્ય સમજી શકે જેને વાંઢીની ખબર નથી એને બહુ આઘું પડે સાહિત્ય માટે જવું છે કે તારે હાલે હાલે લઈ જવી છે માં હાલ અને એ વખતે જગદંબા થઈ ઉભી પાવ પાતાળ એને શિશ આકાશે હાથ એના બ્રહ્મંડ બેરાજ સ્વરૂપ ના ગયન દિગર ડર ગયા નજર હર હર કર નિર્મલ ગોલ ચક ચલ ગયા વિદર હલ ગયા દલા દલ ગિરી ગન ગલ ભલ ગયા મુંડ ચલ ગયા વ્યોમ તલિય ડલ સુભલ ગયા બેરાજ ભગવતી ઉભી થઈ તારે બધાને પાઘડીઓ પડવા માંડી બહુ ઊંચું જો ને એટલે પાઘડી હેઠી પડી જાય આમ જોયું તો પાઘડી હેઠી પડી કે માં તું તો બહુ મોટી છો નાની થઈ જા ને ચારણ આવ્યો કીધું કે માં તું બહુ મોટી નાની થઈ જા ને અને હાડાડાડાડાડાડ હટ કરતી હામી ઉભી રહી આખે આંખ મિલાવી હવે કે માં અમે તને હાલવી ન હોગી એ કેડા
માટી વાળા હોય, કાંકરા લાગે, કાંટા લાગે, બાવડની જાડી લાગે, માં તું હજી નાની નો થા. અને ભાઈ ભાનુશાલી બાપ નાની થઈ ગયો, છ મહિનાની બાળકી જગતમાં થઈ ગઈ, કે હવે કે માં કડકડતી ટાઈટ ટાઈટ પડતી હોય, હુપડા હોવાય ટાઈટ પડતી હોય, લૂ લાગે, તાપ પડતો હોય, વરસાદની જડિયું, માં અમે તને હજી નાની નો થા એમ કરતા હતા ને, એમાં સારની 7-8 વર્ષની દીકરીએ હવનના લાકડાનું આમ ઉપાડ્યું આવડું લાકડું, હે એમાં તું આમાં નો આવી જા. સાહેબ બ્રહ્માંડના બ્રહ્માંડ જેમાં તલા લેતી હોય ને ઉર્જા હાડાડાડાડાડા ગતિ આ ફળામાં હોતરી, જે મોગલનું ફળું જોવો છો ને સાહેબ, ગમે એવા મંદિર મોટા હોય પણ એ ફળાથી મોટા મંદિર નો હોય બા, ફળાથી મોટા મંદિર નો હોય. એ ઉતરે છે આ શક્તિ. શંકરાચાર્ય એમ કે છે કે હે માં, હે દયાળી, હે ભગવતી, હું જે હાલું છું એ તારી પ્રદક્ષિણા સમજી લેજે. હે માં, શંકરાચાર્ય એમ કે છે કે હું હાલું એ તારી પ્રદક્ષિણા સમજી લેજે માં, અને હું જે જમું છું, જે ભોગ લઉં છું એ તારો ભોગ સમજી લેજે, જે હું ભોજન લઉં છું એ તારો ભોગ સમજી લેજે માં, અને હું જે બોલું છું, જે બડબડાટ કરું છું, હે દયાળી, એ તારા મંત્રો, તારી સ્તુતિ સમજી લેજે. હે માં, અને હું જયારે સુઈ જાઉં છું ત્યારે હે જગદંબા, તારી સમાધિ સમજી લેજે, તારો યોગ સમજી લેજે, હે યોગેશ્વરી, તારી નહીં મારી ગતિ છે માં. શંકરાચાર્ય જ કે છે, ગતિ સ્વમ, ગતિ સ્વમ તમે ગા ભવાની. હે માં, આજે ભવાનીના શરણે આપણે બેઠા છીએ. શાક્ત પરંપરાનો ખોળો છે સાહેબ. ક્યાં ખોળે બેઠા છીએ? શાક્ત. ક્યાં ખોળે બેઠા છીએ? બોલો તો ખરા, શાક્ત. શાક્ત પરંપરાના ખોળે બેઠા છે. અને શાક્તના 1000 પ્રસંગ આપ આગળ રજૂ કરી શકું સાહેબ, પણ સ્ટેજની મર્યાદા હોય છે. દેવી જોગરે રૂપ ગોરખ જાગે, અને દેવી ગોરખમ રૂપ માયા ન લાગે. એ જગદંબા જયારે પ્રગટે છે, એક એક હૈયામાં ગોરખ બેઠો છે, પણ જો મહારાજી થઈ જાય તો બાપ ગોરખ જાગી જાય, એની દયાથી થાય બાપ. અને એ જગદંબા એક 8-8 વર્ષથી બાપના ગામડા ઝાડવા નો ભાળ્યા હોય, બાપનું પાધર નો ભાળ્યું હોય, કવરા હારિયા મળ્યા હોય, અને એમાં છોરોની ખોટ, અને સાહેબ 20-20 જણાના રોટલા ઘડી ઘડી, અને બાઈ થાકી ગઈ હોય, અને જયારે આ બાજુ બેફીલું હાલતી હોય, આપ જાણો છો તારી બેન દીકરીના વાળની લટુસે ની ચૂલામાં હળગી જતી હોય બાપ, ક્યારે જમી લઈએ? 1 વાગે 2 વાગે તો જમવાના હુકાર નો થાય, અને રોટલા ચૂલા માથે બેઠી હોય બાપ. અને એક દી બેન ને એમ થયું કે હાલ ને આ તો હું જાઉં, હવે મને અહીંયા નથી, મને બાળક ભગવતી દેતી નથી, મને સુખ દેતી, બસ ચૂલા માથે રાંધી રાંધી મારી વાળની લટુ હળગી ગઈ છે, હે મોગલ હવે નહીં આમ જો તું. અને સાહેબ સત્ય ઘટના છે બાપ, નીકળી એ બેન ઘરેથી તો નીકળી, ધ્યાનથી સાંભળજો, નાનો પ્રસંગ છે, સત્ય પ્રસંગ છે. એ બેન નીકળી, પણ સાહેબ મોટાના ખોરડા હોય ને એમાં ઘણું બધું હોય, એની લાજ, એની મર્યાદા, એમાં એ બેને હાહુની રજા લેવા ન રહી, અને નીકળી કે જો હાહુમાં રજા નહીં આપે, 6-6 વર્ષ થઈ ગયા, 7-8 વર્ષ મારા બાપના ગામના ઝાડવા ભાડ્યા નથી. અને ભાઈ નીકળી, ભાઈ ભાનુશાલી બાપ, અને એને ભાઈ બોલો મારી નાખે, ઠાર મારી નાખે, ઘોડાની ડાબ હમણાય આ બાજુ આવે, આ બાજુ હમણાં આપમાંથી ઉતરશે, હમણાં ધરતી ફાડી નીકળે, જે મોતને ભાળી જાય ને એને દુશ્મન બજી બજી બધી બાજુ દેખાય બાપ, એક દિશા નો દેખાય, જે મોતને ભાળી જાય ચારે બાજુ દુશ્મન લાગે એને. એ બાઈ હાલતી થઈ કે અમે આવે છે, લમણા વાળતી જાય, ભાગી જાય, પાછા હાફ ચડે, હા હમાય ને એના ફેફસામાં પાછી ઉભી રહીએ, પાછી ધીરે ધીરે હાલે, પાછી માય ઘોડાની ડાબ હમળાય, પાછી દોડે. સાહેબ એ ગામના બાપના ઘરે નો ગઈ, મા પાએ નો ગઈ, મોગલ નો થડો હતો, ન્યાય મા કરીને બેહી ગયો. સાહેબ મારી નાખશે, ઓલો ઘોડાની ડાબ હમળાય હમણાં આવશે. સાહેબ હું મોગલ પાએ બેહી ગઈ, બેન આજી છે, બેન નામ નથી લેવું તો ખરાબ લાગે, સાહિત્યની મર્યાદા હોય, નકડો બડબડ બડબડ બક 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 સાહિત્ય નથી, સાહિત્યની મર્યાદા છે, જેમ હું ચારણું છું મારી મર્યાદા છે. અમારામાં ભાભી નો કહેવાય, અમારા શબ્દ ગાળ જેવો લાગે, અમારી ભુજાય છે, મા છે, મર્યાદા છે. જે કુળ રીત જાતિ કરી ખડકી હાવજ ખાય, આ ગોવિંદભાઈ પાલિયાનો લખેલો દુઓ છે, કુળ રીત જાતિ કરી અને ખડકી હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાન ભઠપ થાય.
હાથી આ બાજુ ઉભો તો હાથી સિંહ કે તારી કિંમત શું, હું તો ગજરાજા નામદા હુંઢ લંબાવું બજારમાં નીકળું, લોકો પગે લાગે ચારોલું નાખે બે પાંચ રૂપિયા હુંઢમાં મૂકે તો હુંઢમાં બેઠેલા મારા માથે બેઠેલા માવતને આપી દઉં, હું રૂપિયો નો રાખું, પણ લોકો મને પગે લાગે તારો રૂપિયો નો આવે હું ગજરાજા. એ સિંહ તારી માથે અઠાના કોઈ નો ફેંકે, તારે સિંહ કહે છે કે હે ગજરાજ હે કુંભીધર હા ભાઈ તું હાથી છો, તારી માથે બેહોળો ઇન્દ્ર રાજા દધીજી ઋષિ પાસે કર્ણ રાજા પાસે ભિક્ષામ દેવું ભવ કરીને ઉભો રહ્યો છે, હાથ લાંબા કરે તારી માથે બેહો વાળો, તને માગવામાં લક્ષણ ન હોય અને હું માગવા નીકળું તો મારી માથે ભગવતી ભવાની બેઠી છે, મારાથી બગાય નહીં, મારાથી ન બગાય. અને તું એમ કે ને કે બે પાંચ રૂપિયા મૂકીને પગે લાગે ને હું ખારે આમ લટાર મારવા નીકળો હોય ને તો 20 લાખ ની હવેલી નો દસ્તાવેજ દેખાડવા બહાર આવે નહી હો ભાઈ. કુલ રીત જાતિ કરી અને ખડકી હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાન મોઠભ થાય. આ મોગલ એવી છે સાહેબ, મારો તો મોસાળમાં છે મોગલ, ખાંગણિયા મધુડા મારું મોસાળ છે, પણ સાહેબ મોગલના પરચાની વાતો કરી એટલી ઓછી છે, કરોડો પરચા કરોડો નાગણી રૂપે તમને મૂકી જાય, ક્યાંથી નીકળે ખબર ન પડે. પણ એક વાર નક્કી કહું છું, ચારણ તરીકે કહું છું, ભગુડાના સ્ટેજ માંથી કહું છું કે જે મોગલ ને ભજતો હોય ને એના વિઘન મોગલ હરી લે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, એવી માં છે એવી દયાળી છે. બધાય અમારા ચારણોની પોતપોતાની કુળદેવી હોય છે શાખા પ્રશાખાઓની, પણ મોગલ એક એવી છે સાહેબ કે બધાને લાગે, બધાને મોગલ લાગે, છેલ્લું બ્રહ્માસ્ત્ર છેલ્લે મોગલ ભાઈ આવે. તો એ મોગલ ના ખોળે બેઠા છે ત્યારે એક નાની કડી ગાય અને મારી વાણીને વિરામ આપું, કારણ કે ગળા ગાળો ઘણા બાકી છે. ઇન્દ્ર ભારતી ઈ રાજા છે, ઈ ગિરનાર નો રાજા છે બાપ. ઇન્દ્ર ભારતી બાપુ તાળી તો વધાવો. કેટલા જન્મ એ સાધના કરી છે, આ જન્મ ની તો નથી વાત કરતો, કેટલા જન્મ ત્યારે ઇન્દ્ર ભારતી બાપુ નો જે ચહેરો છે ને યોગ મુદ્રા નો ચહેરો, આવા દર્શન ન થાય સાહેબ, એવા ઇન્દ્ર ભારતી બાપુ નો ચહેરો છે યોગ મુદ્રા નો ચહેરો. આ કઈક જન્મના સાધુ હોય, એક જન્મના સાધુ ન હોય બાપ. ઇન્દ્ર ભારતી બાપુ અનુદાનના પ્રણામ, નમો નારાયણ બાપ. તો કઈ અંબિકાઈ શ્રી નેકની શ્રી ગુપાકી દીદી દી શ્રી ભીમકી ચક કામ બેમણાણ તાતો ગાડાડા ડોંગરા ગાળા હડાડા પ્રત્યક બોલો હડાડા હડાડા દે દે. અંબિકાઈ શ્રી નેકની શ્રી ગુપાકી દીદી ફાટી વાયુ લાગતો મહારાણા પ્રતાપ હલ્દીઘાટીના મેદાનમાં ઉતરે છે સાહેબ. મહારાણા પ્રતાપ ની છઠ્ઠી પેઢી એ રાણા રાજસિંહ થયા. એ રાણા રાજસિંહ ને કીધું તું ચારણે કે હાય રાણા દિલ્હી આયરે ઔરંગઝેબ આયરે તારે સમાધાન ન કરવાનું હોય, તું સમાધાન કરવા દાસ. અજો સૂર જળ હળે અજો પ્રજળે હુતાસણી અજો કંક કળ હળે અને અજો સાબુદ ઇન્દ્રાસણ. હજે એ મહારાણા પ્રતાપ ના ભાલા ઝગમગી રહ્યા છે, તારા રઘુમાં એ જ લોહી દોડી રહ્યું છે, હજે એ જ ગંગાજી ખળ હળી રહ્યા છે અને એ જ સૂરજ જળ હળી રહ્યો છે બાપ, તારે સમાધાન ન કરવાનું હોય. એટલા માટે
બગાડે દગાડે રાખ જીંદડો ગાળ જબર હડાડા હોગલા નાળાલી હતિયાર દાદો હડાડા દડાણા નદી નાળ જેમ હાલા દેવળા ધોવળા યુદ્ધ પ્રેવળા થિયા તમે તમને આશીર્વાદ દો, મોગલ તમને આશીર્વાદ આપે છે, હાથ મોગલ ના છે, શરીર તમારું છે, તમારી માટે હાથ મૂકો ખમા ખમા કરીનો, હું કહું ત્યારે બાપ કારણ કે હજારો મોગલ ના એક હાથ નથી, કરોડો હાથ છે બાપ, બ્રહ્માંડ એના હૈયામાં તલા લે છે. કાલિકા ગોગલા કરે મોગલા મંડાણ માથે હિમાલો ઓગલી બાલો ભારકી હજગ જાતો મંડાણે ભારત બળ ગાલ છે ખબાટ લાગી લોહરા લોહરા લંગરા ગોલ કાચબો લચક જાતો લોહરા લંગરા ગોલ કાચબો લચક હવે બે કડી ખાલી બે કડી મારી લખેલી મહારાણા પ્રતાપ નું ગીત છે મોટું પણ બે કડી લઈ લો વારે કે જાય ગો 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 હલ્દી મેદાનમાં 22000 રાજપૂતો આ બધું 1.5 લાખ લશ્કર અલ્લાહ અકબર કરે આપને તોડી લે ધીરી 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 જેમણે હદગર ભરોડો લીધો હોય એમ 22000 રાજપૂતો ને ભરોડો લીધો પણ કેવું યુદ્ધ થયું મહારાણા પ્રતાપ હલ્દી ઘાટી ની માઇલ પર ઉતરે છે બાપ જાય ગો 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 મર્દ મેવાડી મો ભો જાય ગો દાણ મેવાડી જો ભો જાય ગો ઠાહર ઉઠા તો ભો જાય ગો આ માણા કે લઈ નથી મૂછમાં હાથ નાખ દેતા કે મારા ભાઈ મૂછમાં આનો કોક પડાવી નાખશે બે જણા ભેગા થઈ મૂછમાં ત્યારે જ મને હાથ પડે કે છેલ્લું કામ હોય ને હવે કામ ઉતારવાનું છે હવે છૂટકો જ નથી ત્યારે જ મૂછમાં હાથ નાખે આખો દી કેટલાય પછી પછી વાત નાખે એટલે રેવા દે આ ધરેલા હા બાલ બાપ પિંગળસિંહ બાપુ ભાવનગર રાજકવિ નો પરિવાર છે બાપ જાય ગો 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 હલ્દી ઘાટી તો ભડાડે કગડિયા ડો મેક ગડાડે ખોપો ડુંગર જાણ ખડાડે ધીંગા ઢોસા ઢોલ ખડાડે કડિયા બક્તર ડોમ કડાડે જાણ હુતાસણ આગ જડાડે જાણ હુતાસણ આગ જડાડે મારા કોઈ દિનો કામ કરે મે ચડી અરે જા જાગે છે જાગી 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 શું જાગે છે ભૂખી જાણ ભવાની જાગી જોહર કુંડે રાખું જાગી દેખ જોટાળી ટીકી જાગી વિજે આભ હળાવા વાગી ડુંગરીએ ચિંગારી દાગી ઘોડા ને ઘમસાણું વાગી પડદા 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 હવે મારી આરે છેલે હર હર નો નારો કરી મારી વાણી ને વિરામ આપો હર હર ના દાગા જય હલ્દી હર 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 અમે ચારણો એ ખાલી વાતો નથી કરી રાસ્તાનો હિસ્ટ્રી વાંચી લેજો અમે ઘોર યુદ્ધના ભાગીદાર રહ્યા છીએ અમે ઘોર ધીગાણાના ભાગીદાર રહ્યા છીએ
અમારી વાણીને અમે પવિત્ર કરી છે. રણબદાની માલપા પોતાના લોહીથી કવિરાજે ગ્રંથો લખ્યા છે, કવિતાઓ લખી છે. હલ્દી ઘાટીમાં ગોરધનદાસ નામના બોક્સાએ પોતાના આંગળા કપાઈ ગયા. લખી નથી શકતો તો કે સહી નથી કે હું બોલું. લખી નાખ મારા લોહીમાં બોલી તું. લખી નાખ કવિરાજ ગોરધનદાસ બોક્સાએ આ કવિતા લખી છે, પોતાના રક્તથી લખી છે. કારણ કે અમે કોઈ વર્ણના કોઈ જાતિના કોઈ માણાના વખાણ નથી કરતા. પણ અમે સાહેબ જે મોગલમાં ધૂપ આપીને અમારી કવિતા, તો એ તો મોગલને આપેલું ધૂપ છે સાહેબ, એ સામાન્ય નથી કવિતા ઉચ્ચારણોની. હર હર ના જય ગા જય હલ્દી, હર 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 ના જયગા જય હલ્દી, હૈદાબાદી છો જય હલ્દી, રણ ઘેલો છો રાણો હલ્દી, યોધા પીઠી ચોળે હલ્દી, યોધા પીઠી ચોળે હલ્દી, ખમશાણે લો ઘોળે હલ્દી, સબસે સીરે તોળે હલ્દી, બરસી લોય પંબોળે હલ્દી, બરસી લોય પંબોળે.